વસુદેવ જીએ કહ્યું, હું સમજી ગયો છું કે આપ પ્રકૃતિથી અતીત સાક્ષાત પુરુષોત્તમ છો। આપનું સ્વરૂપ શુદ્ધ અનુભવ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે। સર્વની બુદ્ધિના આપ એકમાત્ર દ્રષ્ટા છો। આપ જ સૃષ્ટિના પ્રારંભમાં પોતાની માયાથી આ ત્રિગુણાત્મક જગતનું સર્જન કરો છો, પછી તેમાં પ્રવેશ્યા વિના પણ આપ પ્રવેશ્યા હો તેવા જણાવ છો, કારણ કે આપ સર્વવ્યાપક છો। જેમ જ્યાં સુધી મહત્તત્વ વગેરે કારણ તત્વો જુદા જુદા હોય છે, ત્યાં સુધી તેમની શક્તિ પણ જુદી જુદી હોય છે। જ્યારે તે ઇન્દ્રિયાદિ સોળ વિકારોની સાથે ભળે છે, ત્યારે આ બ્રહ્માંડની રચના કરે છે અને આને ઉત્પન્ન કરીને તેમાં જ પાછળથી પ્રવેશ્યા હોય એવું લાગે છે। પરંતુ હકીકત તો એ છે કે તેમાંથી બનેલી જે કોઈ વસ્તુ છે, તેમાં તેઓ પહેલેથી જ વિદ્યમાન રહેલા છે। બરાબર એ જ રીતે બુદ્ધિ દ્વારા માત્ર ગુણોના લક્ષણનું જ અનુમાન કરી શકાય છે અને ઇન્દ્રિયો દ્વારા માત્ર ગુણમય વિષયોનું ગ્રહણ થાય છે। જો કે આપ તેમાં વિદ્યમાન છો, છતાં પણ આ મન બુદ્ધિ ઇન્દ્રિયો દ્વારા આપનું ગ્રહણ થઈ શકતું નથી। આનું કારણ એ છે કે આપ સર્વ સ્વરૂપ, સર્વના આત્મા, સત્ય વસ્તુ રૂપ અને સર્વવ્યાપક છો। ગુણોના આવરણ આપને ઢાંકી શકતું નથી, તેથી આપના સ્વરૂપમાં અંદર કે બહારનો ભેદ નથી। જે પુરુષ સ્વયંથી ભિન્ન દ્રશ્ય વસ્તુઓની સત્તા સ્વીકારે છે તે અજ્ઞાની છે। તે માત્ર અનુવાદ કરે છે, વિચાર નથી કરતો, કારણ કે જે વસ્તુનું અસ્તિત્વ જ નથી તેનો તે સ્વીકાર કરે છે। પ્રભુ કહે છે કે આપ સ્વયં સમસ્ત ક્રિયાઓ, ગુણો અને વિકારોથી રહિત છો, છતાં પણ આ જગતની સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય આપનાથી જ થાય છે। આ વાત પરમ ઐશ્વર્યશાળી પરબ્રહ્મ પરમાત્મા એવા આપના માટે અસંગ નથી, કેમ કે ત્રણ ગુણોના આશ્રય આપ જ છો, તેથી તે ગુણોના કાર્ય આદિનો આપમાં પણ આરોપ કરવામાં આવે છે। આપ જ ત્રણેય લોકની રક્ષા કરવા માટે પોતાની માયાથી સત્વમય શુક્લવર્ણ એટલે કે પોષણકારી વિષ્ણુ રૂપ ધારણ કરો છો। ઉત્પત્તિ માટે રજોગુણથી યુક્ત રક્તવર્ણ એટલે કે બ્રહ્મદેવ રૂપ ધારણ કરો છો અને પ્રલય સમયે તમોગુણથી યુક્ત કૃષ્ણવર્ણ એટલે કે રુદ્ર સ્વરૂપ ધારણ કરો છો। પ્રભુ આપ સર્વશક્તિમાન અને બધાના સ્વામી છો। આ સંસારની રક્ષા માટે જ આપ મારે ત્યાં પુત્ર રૂપે પધાર્યા છો। આજે કરોડો અસુર સેનાપતિઓએ રાજાનો વેશ ધારણ કરીને મોટી મોટી સેનાઓ પોતાને આધીન કરી રાખી છે, આપ તે બધાનો સંહાર કરશો। હે દેવાધિદેવ, આ કંસ મહાદુષ્ટ છે, તેને જ્યારે ખબર પડી કે આપ અમારે ત્યાં અવતાર લેવાના છો, ત્યારે તેણે આપના ભયથી આપના મોટા ભાઈઓને મારી નાખ્યા। હમણાં જ તેના દૂતો તેણે આપના પ્રગટ થયાના સમાચાર કહેશે અને તે હમણાં જ હાથમાં શસ્ત્ર લઈને દોડતો આવી જશે। શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, દેવકીજીએ જોયું કે મારા પુત્રમાં તો પુરુષોત્તમ ભગવાનના બધા લક્ષણો વિદ્યમાન છે। પહેલા તો દેવકીજીને કંસથી કંઈક ભય જણાયો, પરંતુ પછી તેઓ ઘણું જ પવિત્ર હાસ્ય કરતા સ્તુતિ કરવા લાગ્યા। માતા દેવકીજીએ કહ્યું, પ્રભુ, વેદોએ આપના જે રૂપને અવ્યક્ત અને સર્વનું કારણ કહ્યું છે, જે બ્રહ્મા જ્યોતિ સ્વરૂપ, સમસ્ત ગુણોથી રહિત અને વિકાર રહિત છે, જેને વિશેષ રહિત, અનિર્વચનીય, નિષ્ક્રિય અને કેવલ વિશુદ્ધ સત્તા રૂપે કહે છે, તે જ બુદ્ધિ વગેરેના પ્રકાશક વિષ્ણુ આપ સ્વયં છો। જે સમયે બ્રહ્માનું પૂરું આયુષ્ય બે પરાર્ધ સમાપ્ત થઈ જાય છે, ત્યારે કાલશક્તિના પ્રભાવથી બધા લોક નષ્ટ થઈ જાય છે। પંચમહાભૂત અહંકારમાં, અહંકાર મહત્તત્વમાં અને મહત્તત્વ પ્રકૃતિમાં લીન થઈ જાય છે। તે સમયે એકમાત્ર આપ જ શેષ રહી જાઓ છો, તેથી જ આપનું એક નામ શેષ પણ છે। પ્રકૃતિના એકમાત્ર સહાયક પ્રભુ નિમેષથી લઈને વર્ષ પર્યંત અનેક વિભાગોમાં વહેંચાયેલો જે કાળ છે, જેના લીધે આખું જગત ચેષ્ટા કરે છે
તે કારણે વિદ્વાનો આપની એક ચેષ્ટા કહે છે, આપ શક્તિમાન અને પરમ કલ્યાણના આશ્રય છો, હું આપને શરણે આવી છું। પ્રભુ, મનુષ્ય મૃત્યુ રૂપી સર્પથી ભયભીત થઈ સર્વલોકમાં નાસ્તો ફરે છે, પણ તેને કોઈ નિર્ભય સ્થાન મળતું જ નથી। પછી દૈવેચ્છાથી તે આપના ચરણ કમળોનું શરણ લઈને શાંતિથી સુવે છે। બીજાની વાત તો શી કરવી, સ્વયં મૃત્યુ પણ આપનાથી ભયભીત થઈને દૂર ભાગે છે। પ્રભુ, આપ ભક્તોના ભયને હરનારા છો અને અમે લોકો આ દુષ્ટ કંસથી અત્યંત ભયભીત છીએ, તેથી આપ અમારું રક્ષણ કરો। આપનું આ ચતુર્ભુજ દિવ્ય રૂપ ધ્યાનની વસ્તુ છે, તેને માત્ર માંસ ચરબીમય શરીર પર જ દ્રષ્ટિ રાખનારા દેહાભિમાની લોકો સામે પ્રગટ ન કરો। હે મધુસૂદન, આ પાપી કંસને એ વાતની ખબર ન પડે કે આપનો જન્મ મારા ગર્ભથી થયો છે, મારી ધીરજ તૂટી રહી છે, આપને કષ્ટ ઊભું થશે, તે માટે કંસથી હું ભય પામી રહી છું। હે વિશ્વાત્મન, આપનું આ રૂપ અલૌકિક છે, આપ શંખ ચક્ર ગદા અને પદ્મની શોભાથી યુક્ત આપનું આ ચતુર્ભુજ સમેટી લો। પ્રલયના સમયે આપ આ સંપૂર્ણ વિશ્વને પોતાના શરીરમાં એવી રીતે સહજતાથી ધારણ કરો છો, જેવી રીતે મનુષ્ય પોતાના શરીરમાં રહેનારા છિદ્રરૂપ આકાશને ધારણ કરે છે। તે જ પરમ પુરુષ પરમાત્મા આપ મારા ગર્ભવાસી થયા, એ આપની અદ્ભુત મનુષ્ય લીલા નથી તો બીજું શું છે। શ્રી ભગવાને કહ્યું, દેવી, સ્વયંભુવ મન્વંતરમાં જ્યારે તમારો પહેલો જન્મ થયો હતો ત્યારે તમારું નામ પૃષ્ણી હતું અને આ વસુદેવજી શુતપા નામના પ્રજાપતિ હતા। તમારા બંનેના હૃદય બહુ જ શુદ્ધ હતા। જ્યારે બ્રહ્માજીએ તમને બંનેને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી ત્યારે તમે ઇન્દ્રિયોનું દમન કરીને ઉત્કૃષ્ટ તપસ્યા કરી। તમે બંનેએ વર્ષા, વાયુ, ગરમી, ઠંડી વગેરે કાલના વિભિન્ન ગુણોને સહન કર્યા અને પ્રાણાયામ દ્વારા પોતાના મનના દોષોને ધોઈ નાખ્યા। તમે બંને ક્યારેક સૂકા પાંદડા ખાઈ લેતા અને ક્યારેક માત્ર હવાનો જ આહાર લેતા હતા। તમારું ચિત્ત બહુ શાંત હતું। આ પ્રમાણે તમે બંનેએ મારી પાસે અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મારી આરાધના કરી। મારામાં ચિત્તને જોડીને એવું પરમ દુષ્કર અને ઘોર તપ કરતા કરતા 12,000 દિવ્ય વર્ષો વીતી ગયા। પુણ્યમય દેવી, ત્યારે હું તમારા બંને પર પ્રસન્ન થયો, કેમ કે તમે બંનેએ તપસ્યા, શ્રદ્ધા અને પ્રેમમય ભક્તિથી પોતાના હૃદયમાં નિરંતર મારી ભાવના કરી હતી। તે સમયે તમારા બંનેની અભિલાષા પૂરી કરવા માટે વરદાન આપવાઓમાં શ્રેષ્ઠ એવો હું આપની સામે પ્રગટ થયો। જ્યારે મેં કહ્યું કે તમારી જે ઈચ્છા હોય તે માગી લો, ત્યારે તમે બંનેએ મારા જેવો પુત્ર માગ્યો। તે સમય સુધી વિષય ભોગો સાથે તમારો કોઈ સંબંધ થયો ન હતો, તમારે કોઈ સંતાન પણ ન હતું, તેથી મારી માયાથી મોહિત થઈને તમે બંનેએ મારી પાસે મોક્ષ ન માગ્યો। તમને મારા જેવો પુત્ર થવાનું વરદાન મળી ગયું અને હું ત્યાંથી અંતર્ધાન થઈ ગયો। હવે તમારો મનોરથ સફળ થવાથી તમો સાંસારિક ભોગો ભોગવવા લાગ્યા। મેં જોયું કે સંસારમાં શીલ સ્વભાવ, ઉદારતા તથા અન્ય ગુણોમાં મારા જેવો બીજો કોઈ છે જ નહીં, તેથી હું જ તમારા બંનેનો પુત્ર થયો અને તે સમયે હું પૃષ્ણી ગર્ભના નામે પ્રસિદ્ધ થયો। પછી બીજા જન્મમાં તમે અદિતિ થયા અને વસુદેવજી કશ્યપ થયા, ત્યારે પણ હું તમારો પુત્ર થયો। મારું નામ હતું ઉપેન્દ્ર। શરીર ઢીંગણું હોવાને કારણે લોકો મને વામન પણ કહેતા હતા। સતી દેવકી, તમારા આ ત્રીજા જન્મમાં પણ હું તેજ રૂપે ફરી તમારો પુત્ર થયો છું। મારું વચન સર્વદા સત્ય થાય છે। મેં તમને મારું આ રૂપ એટલા માટે બતાવ્યું કે તમને મારા પૂર્વ અવતારોનું સ્મરણ થઈ જાય। જો હું આવું ન કરત તો કેવલ મનુષ્ય શરીરથી મારા અવતારનું જ્ઞાન થાત નહીં। તમે બંને મારામાં પુત્રભાવ તથા નિરંતર બ્રહ્મભાવ રાખજો,
આ પ્રમાણે વાત્સલ્ય સ્નેહ અને ચિંતન દ્વારા તમને મારા પરમ પદની પ્રાપ્તિ થશે. શ્રી શુકદેવજી કહે છે. આટલું કહીને હરિ મૌન થઈ ગયા. હવે તેમણે પોતાની યોગ માયાથી પિતા માતાની સામે જ તુરંત એક સાધારણ બાળકનું રૂપ ધારણ કરી લીધું. ત્યારે વસુદેવજીએ ભગવાનની પ્રેરણાથી પોતાના પુત્રને લઈને પ્રસૂતિ ગૃહમાંથી બહાર નીકળવાની ઈચ્છા કરી. તે જ સમયે નંદપત્ની યશોદાના ગર્ભથી તે યોગ માયાનો જન્મ થયો, જે ભગવાનની શક્તિ હોવાના કારણે તેમના જેવી જ જન્મ રહિત છે. તે જ યોગ માયાએ દ્વારપાળ અને નગરજનોની ચેતના હરી લીધી. તે બધા જ અચેતન બનીને સૂઈ ગયા. કારાગૃહના બધા દરવાજા બંધ હતા. તેના મોટા મોટા બારણા, લોઢાની સાંકળો અને તાળા વાસેલા હતા. બહાર જવું અત્યંત મુશ્કેલ હતું. પરંતુ વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને ખોડામાં લઈને જ્યાં દરવાજાની નજીક પહોંચ્યા કે ત્યાં જ તે બધા દરવાજા આપોઆપ ખુલી ગયા. બરાબર એ જ પ્રમાણે કે જેમ સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે, તે સમયે વાદળો ધીમે ધીમે ગર્જના કરીને જળના ઝીણા ઝીણા ફોરા વરસાવી રહ્યા હતા. તેથી શેષજી પોતાની ફણો દ્વારા જળથી રક્ષણ કરતા વાસુદેવની પાછળ પાછળ ચાલવા લાગ્યા. તે દિવસોમાં વારંવાર વરસાદ પડતો હતો, તેથી યમુનાજીમાં પૂર આવ્યું હતું. જળનો પ્રવાહ ઊંડો અને વેગીલો હતો. તરંગો ઉછળવાને કારણે પાણીમાં ફીણ બહુ થઈ ગયા હતા. શેકડો ભયંકર ઘૂમરીઓ થતી હતી. છતાં શ્રી રામચંદ્રજીને સમુદ્રએ માર્ગ આપ્યો, તેમ યમુનાજીએ વસુદેવજીને માર્ગ આપી દીધો. તેથી વસુદેવજી નંદબાવાના ગોકુલમાં પહોંચ્યા અને સર્વ ગોવાળિયાઓને નિદ્રાધીન જોયા. તેમણે પોતાના પુત્રને યશોદાજીની શૈયા પર સુવાડી દીધા અને તેમની નવજાત કન્યા લઈને તેઓ પાછા કારાગૃહમાં જઈ પહોંચ્યા. ત્યારબાદ વસુદેવજીએ તે કન્યાને દેવકીની શૈયા પર સુવાડીને પોતાના પગમાં બેડીઓ નાખી દીધી અને પહેલાની જેમ બંદી બની ગયા. ત્યાં નંદપત્ની યશોદાજીને એટલે તો ખબર પડી કે કોઈ બાળક જન્મ્યું છે, પરંતુ તેઓ એ ન જાણી શક્યા કે પુત્ર છે કે પુત્રી. કેમ કે એક તો તેમણે ભારે પરિશ્રમ થયો હતો અને બીજું યોગ માયાએ તેમણે અચેત કરી દીધા હતા. દસમા સ્કંદ પૂર્વાર્ધ અંતર્ગત કૃષ્ણ જન્મમાનો ત્રીજો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.